હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે પીડિતાએ વધુ એક ઘટસ્ફોટ કર્યો છે અને ખાસ કરીને નારાયણ સાંઈ આસારામનું સ્ટિંગ ઓપરેશન કરવા ઈચ્છતા હતા તેવું પણ એક ઘટસ્ફોટ કર્યો છે, શું કહેશો? આજે આક્ષેપ સૌથી મોટો ચોંકાવનારો આક્ષેપ થઈ રહ્યો છે જ્યારે. આ તો હવે એવી વાતો છે કે અત્યારે નારાયણ સાંઈજી સામે હાજર નથી, આજે આપણે બધા જાણી રહ્યા છીએ. અને બાબુજી પણ આજની તારીખમાં ત્યાં અંદર જેલમાં છે ને, એ રીતે છે. તો એવા સંજોગોમાં તમે કંઈ પણ બોલો, શું ફરક પડે છે એનાથી? કોઈ કંઈ બોલે પણ એના માટે એની પાસે શું કોઈ કંઈ જાણકારી છે, કોઈ મુદ્દાઓ છે? અને આજે જો આ જે પીડિતા જે છે, બેન જે છે, એ કહે છે કે આવું કરવા ઈચ્છતા હતા, તો એને એ બાબતની અંગત વાતની માહિતી ક્યાંથી મળી એને? એ તો પોતે કહી રહી છે કે હું 2005-06 પછી આશ્રમ મેં છોડી દીધું છે. તો પછી આ મુદ્દો આવ્યો ક્યાંથી અત્યારે? જી ચોક્કસ ચોક્કસ. ઉદયભાઈ, હું એ જાણવા માંગીશ કે જે રીતે એક પછી એક આરોપો થઈ રહ્યા છે સાંઈની સામે, પરંતુ તેનો કોઈ ખુલાસો સાંઈ દ્વારા કેમ થતો નથી અને પોલીસથી કેમ તેઓ ભાગતા ફરે છે, તે સૌ કોઈ જાણવા ઈચ્છે છે. જો આજે ગમે તે વ્યક્તિ હોય તો એને પોતાની આપણા બંધારણમાં એવી જોગવાઈ છે કે પોતાના માટે જે લીગલ રાઇટ્સ જે છે એનો ઉપયોગ કરી શકે, દરેકની અધિકાર છે દરેક વ્યક્તિનો. અને આજે જે રીતે ખોટા આક્ષેપો થઈ રહ્યા છે તો અમને એ પુરવાર કરવા માટે અમને સમય બી તો જોઈએ છે ને. અને આજે નારાયણ સાંઈજી એવી રીતે કહેવામાં આવે છે કે ભાગી રહ્યા છે, પોલીસની પકડમાં નથી આવી રહ્યા, એ વસ્તુ બરાબર છે, પણ ભાગી રહ્યા છે એ વસ્તુ ના કહી શકાય. કારણ કે જ્યારે 6 તારીખે આ ફરિયાદ નોંધાઈ એના પછી તાત્કાલિક ધોરણે 11 તારીખે અમે કોર્ટની શરણમાં ગયા છીએ નારાયણ સાંઈજી, અને આગોતરા જામીન ફાઇલ કરી છે. એટલે કોર્ટની સમક્ષ તો અમે હાજર થઈ ગયા કહેવાય એ કાયદેની રીતે. પરંતુ જે રીતે વારે વારે જે આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી છે, ધરપકડ વોરંટ રદ કરવાની જે અરજી કરવામાં આવી છે, તેનો જે એક દેખીતો અર્થ લોકોની દ્રષ્ટિએ શું નીકળે છે? જો દેખીતો અર્થ જે નીકળતો હોય એ વસ્તુ એની જગ્યાએ બરાબર છે, પણ એનો મતલબ એ બી નથી કે અમે નિર્દોષ હોવા છતાં અમે પોતાની રીતે અમે સામે ચાલીને જઈએ. શું કાયદાકીય અધિકારનું રક્ષણ કરવું અમારો અધિકાર નથી? જી ચોક્કસ. ઉદયભાઈ, આ અંગેની આગળ વાત ચાલુ રાખીશું. પીડિતાએ જે વધુ ઘટસ્ફોટ કર્યા છે તેની શું કહેશો? સુરતની પીડિતાનો આજે આક્ષેપ છે કે તેમને નાજાયદ પુત્રી પણ છે, શું તેને તમે ખોટો માનો છો? બિલકુલ તદ્દન ખોટી વાતો છે. જે ગંગાના નામ પર બી જે ખુલાસા આવી રહ્યા છે એ પણ ખોટી વાત છે, અને આ પણ જે અત્યારે કહી રહી છે કે બીજી કોઈ એક પુત્રી પણ છે એ પણ તદ્દન ખોટી વાતો છે. જેમ મેં પહેલાં કહ્યું કે અત્યારે એમની પીઠની પાછળ આજે ગમે તે કોઈ પણ કંઈ બોલી દે, એનાથી શું ફરક પડે છે? તો પછી આવા એક પછી એક આક્ષેપો કેમ કરી રહી છે આ પીડિતા? આક્ષેપો કરી રહી છે ને, એ સિદ્ધ થોડી થયા છે હજી. કોઈ આક્ષેપો તો ગમે તે કરે, ગમે તે કંઈ પણ બોલે, એનાથી શું થઈ જાય છે, શું ફરક પડી જાય છે એનાથી? અને આજે એ જે વ્યક્તિ જે છે, જે બેન જે કહે છે આ બધી વાતો, એ 2002 કે 2001 જે બી છે એ ત્યાં નારાયણ સાંઈજીના આશ્રમમાં આવી, 2006 કે 2007 સુધી આશ્રમમાં રહી, અને કહે છે કે એ દરમિયાન મારી સાથે આ બધી ઘટના ઘટીને આ બધું જે થયું હતું એ થયું. તો આટલા વર્ષો એ સુલેવા આશ્રમમાં રહીએ, ચલો આશ્રમમાં રહી, 2007 તો એ જતી રહી છે, એના પછી 2009 એના લગ્ન થઈ ગયા છે, આજે 2013 આટલું બધું કેમ બોલી રહી છે? કારણ કે એનું કેવું એટલું બરાબર છે, એનું કેવું એ છે, એક્ઝેક્ટલી એનું કેવું એ છે કે જોધપુરમાં આ જે કેસ થયો એના પછી અમારી હિંમત ખુલી અને એટલા માટે અમે સામે આવ્યા છીએ આ બધું કહેવા માટે. તો આજે જે કહી રહી છે, આ જે પાછળની જે ઘટનાઓ છે એના પુરાવાઓ શું છે એ સારી રીતે જાણી રહી છે કે આ 10-12 વર્ષ જૂની વાતો જે છે એના કોઈ પુરાવાઓ તો મળવાના નથી. અને આ જે કાયદો હમણાં જે બનાવવામાં આવ્યો છેલ્લે એ આ સરાસરા કાયદાનો દુરુપયોગ જ છે, એનાથી વધારે બીજું કાંઈ કરતા કાંઈ નથી. અને એનાથી વધુમાં મોટી વાત કે જે વ્યક્તિ આજે કોઈ છોકરી સાથે આવી રીતે કર્યું હોય તો એ છોકરીને વ્યક્તિ માટે ઘૃણા હોય એ વસ્તુ તમે માન્ય રાખો છો ને? બરાબર છે. સાધારણ વ્યક્તિ ગમે તે, તમે શું આજે ગમે તે વ્યક્તિ કહેશે કે કોઈ છોકરી સાથે આવું થયું હોય તો કરનાર પ્રત્યે છોકરીને તો ઘૃણા ઉત્પન્ન થવી જોઈએ કે ના થવી જોઈએ? 2007 આશ્રમ છોડીને જતી રહી એ એના વ્યક્તિગત એના ઘરના જે કંઈ પ્રોબ્લેમ્સ હતા એના કારણે ગઈ છે, ન કે આ બધા કારણોને લીધે. અને એના પછી પણ એ સતત ઘણી વખત નારાયણ સાંઈજીના અને બાપુજીના સત્સંગમાં આવેલી છે. હમણાં જૂની વાત છોડો, હમણાં આ 2013 વર્ષમાં બારડોલીમાં કોઈ એક મંદિરના શિવ મંદિરના ઉદ્ઘાટનમાં
પ્રાણ પ્રતિષ્ઠામાં નારાયણ સાંઈજી ત્યાં પધાર્યા હતા અને એમના દર્શન કરવા એના વરની સાથે આવેલી છે, એના ફોટોગ્રાફ્સ અમે કોર્ટમાં રજૂ કરેલા છે સુરતમાં. જી ચોક્કસ. આમ છતાં પણ તે જે રીતે આક્ષેપ ઉપર આક્ષેપ ઉદયભાઈ કરી રહી છે, વધુ નહીં તો ઉદયભાઈ જે રીતે એક આરોપ મહત્તમ થઈ રહ્યો છે કે ધર્મની આડમાં જે રીતે આસારામ બાપુ હોય કે નારાયણ સાંઈ હોય તેમની સામે આ પ્રકારના અનેક આક્ષેપો થયા છે, પરંતુ નથી લાગતું કે આપ ભલે ઈચ્છી રહ્યા કે કાયદાની રીતે તમે આગળ વધવા માંગો છો આસારામ આશ્રમ દ્વારા, પરંતુ તેનો ખુલાસો પ્રજા સમક્ષ થવો જોઈએ તેમ કેમ નથી લાગતું આપને? પ્રજા સમક્ષ ખુલાસો થવો જોઈએ એ સમય આવશે ત્યારે થઈ જશે, પણ એનો અર્થ એ તો નથી. અત્યારે આપણે જે રીતની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, અમે લોકો તો પોતે 5 વર્ષથી અમે અનુભવ કરી રહ્યા છે કે અમારી વિરુદ્ધમાં કઈ રીતે ષડયંત્રો ચાલી રહ્યા છે. આજે એક ભોલાનંદ નામનો જે હતો છોકરો, વર્ષો પહેલા આશ્રમમાં રહ્યો હતો, એણે એવા આક્ષેપ મીડિયાની સમક્ષ લગાવ્યા કે હું જમ્મુના આશ્રમમાં રહેતો હતો અને ત્યાં આગળ આવી રીતે બાળકોને અને એ લોકોને મારીને ત્યાં આગળ દાઢી દેવામાં આવતા હતા. આજની તારીખમાં બી ત્યાં ખોદશો તો ત્યાંથી કંકાલ મળી આવશે. એના પછી એ ભોલાનંદે બીજા એક અમારા સાધકને ફોસલાવી કરી અને ફોન ઉપર એને કહે છે કે મેં આવી રીતે મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યું છે, તું ત્યાં જઈને કંકાલ ફેંકી આવ આશ્રમની બાઉન્ડ્રીમાં. એ ઓડિયો રેકોર્ડિંગ, ફોનનું ટેપ રેકોર્ડિંગ એણે ત્યાં જમ્મુમાં ફરિયાદ કરી એની વિરુદ્ધમાં. જમ્મુ પોલીસે એની મુંબઈથી ધરપકડ કરી અને જમ્મુ લઈ આવી અને 3 વખત એના રિમાન્ડ લીધા. આજે એ ભોલાનંદ આજે એક કોર્ટમાં આજે કબૂલ કરે છે કે મેં કોના કોના કેવાથી આ બધું કાવતરું કર્યું હતું અને કઈ રીતે ષડયંત્ર કર્યું. એક સેકન્ડ. એટલે જ્યારે અમે જોઈ રહ્યા છીએ કે અમારી વિરુદ્ધમાં ષડયંત્રો ચાલી રહ્યા છે, અમારી વિરુદ્ધમાં ખોટા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે, તો કોઈ જાણી જોઈને તો કોઈ આગમાં નથી પડવાનું. અને જ્યાં સુધી તમે કહો છો કે સામે આવીને ખુલાસો કેમ નથી કરી રહ્યા, તો અમે ખુલાસો કરી રહ્યા છીએ. અમે કોર્ટ સમક્ષ અમારું અમે નિર્દોષ છીએ એવી રીતનું અમે પુરવાર કરવા માટે અમારા જેટલા મુદ્દાઓ છે બધા અમે ખુલાસો કરીને અમે કોર્ટ સમક્ષ ચોક્કસ કરી રહ્યા છીએ. પરંતુ અગાઉ જે આપે વાત કરી, પરંતુ રાજુ ચાંડક હોય, અમૃત પ્રજાપતિ હોય, મહેન્દ્ર ચાવલા હોય, આ તમામ લોકો ષડયંત્ર કરી રહ્યા છે. બિલકુલ કરી રહ્યા છે. રાજુ ચાંડકનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેની અંદર એ એક છોકરીને ટ્રેનિંગ આપી રહ્યો હતો કે તારે આ રીતે બોલવાનું, જો મેં આ તને લખીને બતાવ્યું છે તું આ આખું વાંચી લે, તું આને ગોથ્રુ કરી લે કે જેનાથી તું તને આખું પાકું થઈ જશે, એના પછી હું તને એડવોકેટ પાસે લઈ જઈશ અને એ જેમ સમજાવશે એ પ્રમાણે તારે બોલવાનું છે. એ તને એ રીતે સમજાવશે કે સામેવાળા ઉપર મોટામાં મોટી ધારાઓ લાગે એ રીતે તને સમજાવશે એ. ચોક્કસ. અને એ સ્ટિંગ ઓપરેશનમાં એણે પોતે રાજુ ચંડકે પોતે બધાના નામો લીધેલા છે, અમૃત પ્રજાપતિ હોય કે મહેન્દ્ર ચાવલા હોય કે બીજા જેટલા બી નામો એણે લીધેલા છે બધા એના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસામાં આવી ગયેલા છે. એ 2009માં જ અમે લોકો એનું સ્ટિંગ ઓપરેશન. તમારો આરોપ સામે આરોપ છે કે તે આખું એક ષડયંત્ર. બિલકુલ, અમારી સામે અમારી વિરુદ્ધમાં જ્યારે ષડયંત્ર ચાલે. ચોક્કસ. ઉદયભાઈ શું કહેશો, કોર્ટ આગોતરા જામીન અરજી રદ કરે તો સાંઈ સામેથી હાજર થશે ખરા? આગોતરા જામીન રદ અત્યારે હાલમાં તો નીચેની કોર્ટમાં થઈ છે, એના વિરુદ્ધમાં હવે આગળ હાઈકોર્ટમાં જવું કે ના જવું એ હવે આગળ તપાસનો વિષય છે અને જે પ્રમાણે વકીલો સલાહ આપે એ પ્રમાણે કરવામાં આવશે. અથવા તો પછી અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે હાલમાં તો નારાયણ સાંઈનો પોતાનો બી સંપર્ક અમારા કોઈ સાથે નથી, સંસ્થામાં અમારા જેટલા બી લોકો છે અમારા કોઈ સાથે સંપર્ક નથી, કશું નથી જ્યાં સુધી, અથવા તો અમારું જ્યાં સુધી પ્રશ્ન છે તો અમે તો એવી અમારા તરફથી અને એડવોકેટ તરફથી બી સલાહ આપેલી છે કે ભાઈ જે પ્રમાણે હોય કાયદાકીય રાય જે યોગ્ય હોય એ પ્રમાણે કરવું જોઈએ અને કાં તો સરેન્ડર થવું જોઈએ અથવા તો આગોતરા જામીન હાઈકોર્ટમાં ફાઇલ કરવી પડે. આ 2 રસ્તા છે. હવે આગળ એમાં શું હવે આગળ એડવોકેટ સલાહ આપે છે એના ઉપર આધાર છે. કારણ કે જે કેસ વાંચવામાં આવે છે તો દરેકે દરેક એડવોકેટનું એવું કહેવું છે કે આ તદ્દન બોગસ અને ઉપજાવી કાઢેલા કેસો છે. હવે જ્યાં સુધી હમણાં 2 મિનિટ પહેલાં પ્રકાશ સાહેબે વાત કરી, પ્રકાશભાઈએ વાત કરી કે એ દરમિયાન 2008માં બી અમારા ઉપર ધાક ધમકીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ઘણી મંત્રીઓના ફોન આવતા હતા આશ્રમના કહેવાથી કે બાપુજીના કહેવાથી એવું કરવામાં આવતું હતું. તો એ બાબતે તમને કહી દઉં કે આશ્રમથી કે બાપુ તરફથી અમે ક્યારેય કોઈને એવી રીતનું અમે કશું કંઈ કહેલું નથી કે કંઈ નહીં. એમના તરફથી જો ફોન આવ્યા હશે તો એમનું વ્યક્તિગત એવું માનવું હોઈ શકે છે, કારણ કે એ પણ કેસ એકદમ તદ્દન ઉપજાવી કાઢેલો હતો, તાંત્રિક વિધિને શું શું વાતો બધી ઉપજાવી કાઢેલી હતી, જે બાબતમાં સુપ્રીમ કોર્ટ સુધાએ પણ આજે ક્લીનચીટ આપેલી છે કે કોઈ તાંત્રિક વિધિ કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી નથી, કોઈ કશું કોઈ હત્યા કરવામાં આવી નથી બાળકોની. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોતા, FSL રિપોર્ટ જોતા એકદમ તદ્દન ક્લિયર રિપોર્ટ છે કે ભાઈ બાળકોની હત્યા કરવામાં નથી આવેલી. જી જી. એટલે એ અનુસંધાનમાં કદાચ હોઈ શકે હત્યા કરવામાં નથી આવી, એ અનુસંધાનમાં હોઈ શકે કદાચ કોઈ મંત્રીઓ એવી પહેલ કરી હોય કે ખોટું આજે વાતો જે છે એને ખોટી શકે. દરેક વાતને આશ્રમ સાથે જોડી દેવું એ હિતકર નથી. પ્રકાશભાઈ શું કહેશો? આમાં એવું છે કે જે એમણે કહ્યું કે આવી રીતે હત્યા નથી થઈ કે તાંત્રિક વિદ્યા નથી થઈ, અમારું એ કારણ નહોતું, પણ અમારું કારણ એ હતું આંદોલનનું અને સજ્જડ બંધ અમદાવાદ રહ્યું હતું
અને એક દરેક લોક લાગણી અમારી સાથે હતી પ્રજાની અને સરકારે એ વખતે અમારા ઉપર દબાણ લાવ્યા હતા કે આ બધું આ તમે આંદોલન બંધ કરો નકર તો અમે એટલે કે સીધી કે આડકતરી રીતે તમને ધમકી મળી હતી કે મળી હતી એ વસ્તુ હકીકત છે અને સરકારે એની આસારામની એ બંનેની મિલીભગત હતી ઊંટ વેદનું સહિયારું તરીકે આ ચાલતું હતું અત્યારે જે સવારનો ભૂલ્યો સાંજે ઘેર પાછો આવે તો ભૂલ્યો ના કહેવાય એવી રીતે આપણા જી ચોક્કસ એટલે કે જે ધાક ધમકીનો જે આરોપ છે અત્યારે હાઈકોર્ટમાં ચાલતો આવ્યો છે આશ્રમ સામે અમે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી હતી કે ભાઈ આ તપાસ સીબીઆઈ ને સોંપવામાં આવે તો સરકાર હાઈકોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટે ડીકે ત્રિવેદી પંતને આ તપાસ સોંપી હતી અમારી પિટિશન ઉપર અમે કોને મળ્યા હતા ડીજીપી ને મળ્યા હતા ડીજીપી સવાલ છે પ્રકાશભાઈ જે રીતે ચોક્કસ સવાલ છે ધાક ધમકીનો જે આરોપ થતો આવ્યો છે આશ્રમ સામે તે અગાઉથી લઈને અત્યાર સુધી પણ એ જ આરોપ લાગતો આવ્યો છે હવે સત્યતા શું છે આ ખરેખર પીડિતાના દાવાઓમાં કે ધાક ધમકીના આરોપોમાં તે તો કાયદો દ્વારા જ ખ્યાલ આવી શકશે તો ઉદયભાઈ સંઘાણી અને પ્રકાશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર તો જે રીતે સુરતની બળાત્કારની જે પીડિતાએ આરોપો કર્યા છે તે આરોપોમાં તથ્ય કેટલું તે તો આગામી સમય અને કોર્ટની કાર્યવાહી બાદ જ ખ્યાલ આવશે તો આ હતી અમારી વિશેષ રજૂઆત વધુ સમાચારો માટે આપ જોતા રહો ટીવી 9 ગુજરાત નમસ્કાર